नमस्कार, नेशन प्रेस न्यूज में आपનું સ્વાગત છે। હું છું ધોર પરમાર। ગીર સોમનાથના વેરાવળ, કોડીનાર સહિતના શહેરોમાં ગણેશજીની 100થી વધુ મોટી મૂર્તિ અને 400 જેટલી નાની મૂર્તિની વિવિધ જગ્યાએ ગણેશ ચતુર્થીના દિવસે સ્થાપના કરવામાં આવી હતી અને આરતી પૂજા ધૂન ભજન કર્યા બાદ કોડીનાર વેરાવળ સહિતના શહેરોમાં ગણેશજીનું વિસર્જન કરવામાં આવ્યું હતું। સમગ્ર ગીર સોમનાથ જિલ્લાના વિવિધ શહેરોમાં અનેક જગ્યાએ સ્થાપિત ગણેશજીનું આજે સામૂહિક રંગે ચંગે વિસર્જન યોજવામાં આવ્યું હતું। તો કોડીનારના તમામ ગણેશજીનું જંગલેશ્વર મંદિરે એકઠા કરવામાં આવ્યા હતા અને ઢોલ શરણાઈ બેન્ડ પાર્ટીના ડીજેના તાલે વિશાળ શોભાયાત્રા જંગલેશ્વર મહાદેવના મંદિરેથી નીકળી હતી, જે કોડીનાર શહેરના રાજમાર્ગો પર ફરીને પાણી દરવાજે પહોંચી હતી। આબલી ગુલાલની છોડો ઉડી હતી અને નાના ગણેશજીનું કોડીનારના શિંગવાડા નદીમાં તો મોટા ગણેશજીનું મૂળ દ્વારકા ખાતે સમુદ્રમાં વિસર્જન થયું હતું। કોડીનારમાં યોજાયેલા ગણેશ વિસર્જનમાં 10 થી 12 હજાર જેટલા લોકો જોડાયા હતા, તો ધાર્મિક એકતાના પણ અહીં દર્શન થયા હતા। કોડીનાર પોલીસ દ્વારા પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। તો સમગ્ર શોભાયાત્રા દરમિયાન નાગરિકોએ પણ સુલેહ શાંતિ જાળવી ભવ્ય રીતે ગણેશ વિસર્જન ઉત્સવ ઉજવ્યો હતો। આજનો જે ગણેશ વિસર્જનનો કાર્યક્રમ છે તે આજે પૂર્ણ જાહેર થાય છે અને દરેક સંગઠનોએ હિન્દુ ધર્મને ઉજાગર થાય, હિન્દુ ધર્મ આગળ વધે એવા દરેક પ્લોટ્સ આપ્યા છે, દરેક સુશોભન કર્યું છે, સારી મહેનત લીધી છે, એ બધા સંગઠનોનો પણ આભાર માનીએ છીએ, દરેક યુવાનોનો અને શહેરીજનોનો ગામડે તો લગભગ 150 જેટલા ગણેશજીનું વિસર્જન છે, પણ દરેક ગ્રુપે અલગ અલગ દિવસે પોતાની માન્યતા મુજબ લગભગ 500થી વધુ ગણેશજીનું વિસર્જન થયું છે અને હજી 11 સુધી થશે, એટલે 500થી ઉપર થઈ જાય છે અને સહકાર બધાનો રહે છે, સરકારનો, પોલીસનો, મામલતદારનો, બધાનો સહકાર છે અને યુવાનો અને વડીલોની મહેનત કામ આવે છે। અમે તો ખાલી નાના કાર્યકરો છે કે યુવાનો અમારી ઇજ્જત કરે છે। રોજ કોડીનાર નગરની અંદર અને સમગ્ર ગીર સોમનાથની અંદર મોટા પ્રમાણની અંદર ગણપતિજીઓનું મૂર્તિઓનું છે એ વિસર્જન સમુદ્રની અંદર અને નદીઓમાં છે એ ભક્તિભાવપૂર્ણ રીતે છે કરવામાં આવ્યું છે। માત્ર કોડીનારની જ વાત કરીએ તો કોડીનાર નગર અને આસપાસના વિસ્તારોમાં 400 ઉપરાંત ગણપતિજીઓનું સ્થાપન કરવામાં આવેલું હતું, સાથે સાથે વેરાવળ, ઉના, સુત્રાપાડા અને તાલાળા જેવા તાલુકાઓની અંદર પણ છે આજે મોટા પ્રમાણની અંદર ગણપતિજીનું વિસર્જન છે। ભક્તિભાઈ પૂર્ણ અને સર્વે સનાતની ભાઈઓ, માતાઓ, બહેનો છે આ શોભાયાત્રાની અંદર બોડી સંખ્યાની અંદર છે એ જોડાયા હતા। નેશન પ્લસ ન્યૂઝ, ગીર સોમનાથ। સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।